ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર, આવાસમાં નબળી ગુણવત્તાનો સામાન વપરાયાનો આરોપ, રૂવાબાલા હનુમાન નજીકના આવાસોમાં કામમાં વેટ ઉતારી, ગટર બ્લોકેજ સહિતની અનેક સમસ્યાઓ સર્જાઈ, આવાસ વિભાગના અધિકારીને લેખિતમાં રજૂઆત. ભાવનગરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળે તેવા હેતુથી શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબ અને સામાન્ય વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ છે, પરંતુ ભ્રષ્ટાચારના કારણે આ આવાસ યોજનાના મકાનોની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ભાવનગરના રૂવાબાલા હનુમાન નજીક બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં પાયાના પ્રશ્નોના કારણે રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે રહીશો દ્વારા મનપા કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી છે. રૂવાબાલા હનુમાન નજીકના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નબળી ગુણવત્તાનો સામાન વપરાયો હોવાની રજૂઆત કરી છે. રૂવાબાલા હનુમાન નજીક પ્રધાનમંત્રી આવાસ 2489 બનાવવામાં આવ્યા હતા. આ 7 મહિના પહેલા સોંપેલા આવાસોમાં ઇલેક્ટ્રિક સામાન, પ્લમ્બર સામાન નબળી ગુણવત્તાનો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ ગટર ઉભરાવવાની અને ગટર બ્લોકેજની સમસ્યાઓ પણ લોકોને સર્જાઈ રહી છે. છેલ્લા 3-4 મહિનાથી રજૂઆત કરવા છતાં સમસ્યા હલ નહીં થતાં આવાસના રહેવાસીઓ રોષ ઠાલવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં ઉદ્ભવેલા પાયાના પ્રશ્નોને લઈને સ્થાનિકો દ્વારા મનપા કમિશનર અને આવાસ વિભાગના અધિકારીને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે. તો તંત્ર ગોળ નિંદ્રામાંથી ક્યારે ઉઠશે અને આવાસ યોજનામાં રહેતા લોકોની મદદ કરશે એ હવે મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. મારું નામ જગદીશભાઈ ગોહેર. પ્રધાનમંત્રી આવાસ યોજના જે એરપોર્ટ રોડ ઉપર આવેલા છે, માનસ શાંતિની સામે, હજી લગભગ 3-8 મહિના થયા છે એને સોંપ્યા. એને ત્યાં પ્રશ્નો એટલા બધા છે એની કોઈ હદ નથી. કારણ કે આખા જે બધી વીકુ છે એની અંદર લગભગ જ્યાં હોય એના બધે પાણી લીકેજ છે. એવા શિખાઉ કારીગરો પાસે જે પ્લમ્બર્સનું કામ કરાવ્યું છે, ઇલેક્ટ્રિકનું કામ કરાવ્યું છે, બાંધકામનું કામ કરે, એકદમ હાવ હલકી કુક્ષાની બધી વસ્તુ વાપરેલી છે. સાથે સાથે પાણીનો પ્રશ્ન મોટો છે. પછી અંદર મોટરો આવેલી છે, ભંગાર છે, એટલે લગભગ તો આખું જે કામ છે અંદર મોટો ભ્રષ્ટાચાર થયેલો છે. અને અમે વિજિલન્સ તપાસની પણ માંગણી કરેલી છે, એ સાથે આપેલું છે. એક નકલ અમે મીડિયાવાળાને પણ આપવાના છીએ. અને બાકી પ્રશ્ન તો એટલા બધા છે કે એની કોઈ હદ જ નથી. એટલે આવાસ યોજના એક ઘરનું સપનું પૂરું કર્યું છે મોદી સાહેબે, પણ નીચેના જે લોકો છે એ સપનું અમારું રોડી નાખ્યું. મારું નામ નેહા ચૌહાણ. વિવેકભાઈ, આવાસ યોજના બાલાનમાં નાગર. અમારે આવાસ યોજનામાં હજી તો મહિનો જ કામ, મહિનામાં ઓપીઆઈ પહેલા તો નકરો ગટરનો ત્રાસ, ગેંડીમાં લીકેજનું લાદી હલે, બાથરૂમમાં લેવર અરખા નથી લીધા, નકરું ધૂળમાં જ કામ થયું છે, સિમેન્ટમાં કામ થયું જ નથી. તમે બિલ્ડરને પૂછો કે તમે આ પૈસા ક્યાં નાખ્યા અને આ કામ કેમ સારું નથી કર્યું, એટલું અમને જાણીને કહો. અને બિલ્ડરને પકડીને પૂછો, તમે આ બધા પૈસા ક્યાં નાખ્યા, તમે સિમેન્ટ કેમ નથી વાપરી, તમે કામ કેમ નથી સારા કર્યા, અમને મકાનના સપના દેખાડ્યા તો અમારું સપનું તમે પૂરું કરો. અમે ભાડે રહેતા હતા, તમને એમ થયું અમારું ખુદનું મકાન થયું, પણ મકાન થયું પણ અમને અહીંયા આવ્યા તો અમારા સપના ચૂર થઈ ગયા. કેમ કે અમારે હજી 15 વર્ષની લોન નથી પૂરી થઈ, ત્યાં તો આ 2 વર્ષમાં મકાન ખંડર થઈ જશે. કેમ કે નકરી ધૂળનું જ કામ છે, સિમેન્ટ તો વપરાય નથી. હજી તો ઓપિયા ભેગી લીપમાં ત્રાસ થવા માંડ્યો, લીપ ઘડિયા ઘડિયા લીપ ચોટી જાય, બંધ થઈ જાય, કેટલા જાતના ત્રાસ છે અમને. અને અમને એમ થયું કે અમારું સપનું પૂરું, પણ સપનું પૂરું નહીં, વિખાઈ ગયું અમારા ઘરનું સપનું, વિખાઈ ગયું. અને અમારે 15 વર્ષની લોન છે, હવે એનું શું કરવાનું, અમારે હમણાં 15 વર્ષની લોન પૂરી થાય પણ મકાન ખંડર થઈ જશે, હવે એનો જવાબ કોણ માથે લેશે. સર, આજે અમારે ઘણા બધા લોટો પ્રોબ્લેમ લઈને અમે આજે અહીંયા આવ્યા છીએ. હદ પાર થઈ ગઈ છે, હજી રહેવા આવ્યા એને 1 મહિનો થયો છે, અને લાદીમાં તમે જો ટાઇલ્સમાં તમે એટલો ભૂકો, ક્યાંય માલ ભર્યો જ નથી, બધાની ટાઇલ્સ છે તૂટેલી છે, પાણી લીકેજનો પ્રોબ્લેમ છે, પાણી આવે છે, અમે અડધી કલાકમાં બધા આખી સોસાયટીને પાણી પૂરું પાડવાનું હોય છે. અત્યારે 40% લોકો આવ્યા છે, છતાં પણ આટલો પ્રોબ્લેમ છે. અને આવે છે ત્યારે 11 વાગે પાણી આવે છે, રાતે 1-1 વાગ્યા સુધી પુરુષો નીચે બેસે ત્યારે અમે ઘરે પાણી ભેગા થઈએ છીએ. બાંધકામની દ્રષ્ટિએ, ગુણવત્તાની દ્રષ્ટિએ એકદમ નબળું બાંધકામ છે. અને બધાના ઘરમાં, સોસાયટીમાં એક પણ ઘર એવું નથી કે જ્યાં પ્રોબ્લેમ ન હોય, બધે પ્રોબ્લેમ છે. અને કાંઈક ને કાંઈક લીકેજનો પ્રોબ્લેમ, પાણીનો પ્રોબ્લેમ, ટાઇલ્સનો પ્રોબ્લેમ, લોટો પ્રોબ્લેમ, સોસાયટીમાં સફાઈ કામદારો સફાઈ કરવા માટે આવતા નથી ક્યારે પણ. ગેંડીમાં તમે જો લીકેજનો પ્રોબ્લેમ બધી જગ્યાએ. અમે લોકોએ બધી અરજી
પેલા મોકિત આપી હતી પણ કોઈ ધ્યાન આપ્યું નહીં. બીએમસી ઓફિસે સત્તા મળે ઘણી વાર અમે ગયેલા, બરાબર છે. ત્યાં પણ આવતા એને કહેતા આવીશું કરી દેશું, આવશું કરી દેશું. 3 મહિના તો બધા ખાલી એમ જ કહેતા હતા કરશું કરશું, કોઈ કરતું નથી. અમને કહેવી તો અમને એમ કહે છે કે ભાઈ તમારું આમાં આવતું નથી, પર્સનલમાં જે ફ્લેટ વાઇઝ હોય છે બરાબર લીકેજ, તો એમ કહે તમારે નથી આવતું, અમારે ખાલી કોમનનું ધ્યાન રાખવાનું. હવે અમારે બધાનું ધ્યાન રાખવું પડે. પછી મેન પ્રશ્ન તો પાણીનો છે, તો 10 વિંગ છે, 10 વિંગની અંદર પર્સનલ મોટરો છે, તો 5 મોટરો તો સાવ હાલતી જ નથી, 5 મોટરો હાલે છે બરાબર. પછી ઉપર જે ફાયરના ટાંકા છે, તો એમાં ઉપરના ફાયરના ટાંકામાંથી પાણી હજી ઓલા ટાંકામાં આવ્યું ન હોય, હજી ભરાણો ન હોય ને, ત્યાં તો ફાયરનો ટાંકો ઓવરફ્લો થઈ જાય. તો એની સિસ્ટમનું અમે કેટલી વાર કીધું, એટલી વાર કીધું, એટલી વાર એમ કીધું કે અમે કાંઈ ફેરફાર કરશો નહીં, કરવાય નહીં દીધી બરાબર. તો અમારે શું રસ્તો લેવો, અમારી પાસે કાંઈ રસ્તો નથી. પછી અમારે આવેદનપત્ર દેવું પડ્યું બરાબર છે. એમ